ઘણા વિદ્યાર્થીઓનો રીચેકિંગ રીએસેસમેન્ટ આરટીઆઈને લગતા પ્રશ્નો આવે છે. અગાઉ પણ આ પ્રશ્નને લગતો મેં વિડીયો તૈયાર કર્યો હતો. હવે ફરીથી આ વિષયને લગતા આ વિડીયો બનાવ્યો છે, તો એને ધ્યાનથી જોજો. રીએસેસમેન્ટ તમારે ઓનલાઈન કેવી રીતે કરવાનું, તો તેને લગતો આ વિડીયો તમારા ડેશબોર્ડની અંદર તમને જોવા મળશે. એ દરેક વિદ્યાર્થી પોતાના ડેશબોર્ડમાં જઈ ડેશબોર્ડમાં જશો તો તમને આ વિડીયો જોવા મળશે. ઓનલાઈન રીએસેસમેન્ટ એપ્લિકેશન કેવી રીતે કરી શકો અને તેના માટે તમારે જે આ કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ છે એને ક્લિક કરવાનું છે. એને ક્લિક કરશો એટલે પછી તમે જઈ શકશો. આપણે જોઈએ, પણ એ પહેલા ઉપરનો વિડીયો બે વખત જોઈ લેજો એટલે તમને પ્રોબ્લેમ ન થાય. મોટાભાગના વિદ્યાર્થીઓને યર લખવામાં ભૂલ જાય છે, એટલે યર લખવામાં ભૂલ કરશો નહીં તે આપણે જોઈ લઈએ. યર જો તમે પરફેક્ટ લખેલું હશે તો તમે ઇઝીલી આ એપ્લિકેશન ભરી શકશો, તો તે આપણે જોઈ લઈએ. જો તમે હાલમાં જ બીકોમની સેમેસ્ટર 6ની એક્ઝામ અપાવી હોય તો તમારું સેમેસ્ટર 6 માટેનું એકેડેમિક યર ગણાય 21-22, રાઈટ? એટલે અહીંયા 21-22 તમારે ખાસ લખવાનું છે. તમે આને ક્લિક કરો એટલે તમને દેખાય અલગ અલગ યર, તેમાંથી આપણે 21-22 ક્લિક કરવાનું, કારણ કે તમે હાલમાં જ એટલે કે જે યરમાં તમે સેમેસ્ટર 6ની પરીક્ષા આપેલી છે તે યર તમારે સિલેક્ટ કરો, રાઈટ? એટલે તમે હાલમાં જો સેમ 6ની પરીક્ષા આપી છે, આજે તારીખ છે 20-6-2022, અને તમે એપ્રિલ 2022માં સેમ 6ની પરીક્ષા અપાવી તો તમારું એકેડેમિક યર થઈ ગયું 21-22. એ તમે ક્લિક કરો તો જ તમને નીચેની વિગતો દેખાશે. અહીંયા આપણે સેમ 6 લખ્યું. હવે અહીંયા તમને બેચલર ઓફ કોમર્સ 6th સેમેસ્ટર એપ્રિલ 2022 એ રીતે દેખાશે. પણ જો તમે ઉપર યર ખોટું લખ્યું હોય તો તમને દેખાશે નહીં, રાઈટ? એટલે મેઇન યર તમારે પરફેક્ટલી સિલેક્ટ કરવાનું છે તો તમને દેખાશે. ને પછી રીએસેસમેન્ટ કરવું છે, રીચેકિંગ કરવું છે, તો તે તમે બધું સિલેક્ટ કરતા જજો. ફીસ ભરવાની છે એટલે તમારું કામ થઈ જશે. એને લગતો પેલો વિડીયો છે જ. ઓકે, હવે બીજા પ્રશ્ન આપણે જોઈએ. સપ્લિમેન્ટરી ની નકલ મેળવવી હોય તો એના માટે આપણે આરટીઆઈ કરવી પડે છે, ને આરટીઆઈ દ્વારા તમે તમારી સપ્લિમેન્ટરી એટલે કે આન્સર શીટ તેની ઝેરોક્સ એની નકલ મેળવી શકો છો. ને એના માટે તમારે આરટીઆઈ દ્વારા અરજી કરવાની હોય છે, તો એ આરટીઆઈ માટેનું ફોર્મ હોય છે. તમારે VNSU ની વેબસાઇટ ઉપર જવાનું છે, VNSU.ac.in. પર તમે જોઈ શકશો VNSU.ac.in, બરાબર છે? એના પર તમે જાઓ અને એકદમ છેલ્લે આપેલું છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન લખેલું છે તેને તમે ક્લિક કરો. અને ક્લિક કરવાથી તમને ડાબી બાજુ પર આ બધા અલગ અલગ ઓપ્શન દેખાશે. આપણને જોઈએ છે આન્સર સી એટલે કે આન્સર બુક. આન્સર બુક આપણને જે જોઈએ છે તો તેને તમે ક્લિક કરો.
આ છે તે અલગ પ્રકારનું ફોર્મ છે. ને આનામાં છે તે સ્પષ્ટ લખેલું છે. તમે જુઓ શું લખેલું છે, ફક્ત ઉત્તર વહીની ઝેરોક્સ કોપી મેળવવા. તમારી ઉત્તર વહી એની કોપી મેળવવા માટેનો આ ફોર્મ છે, જેમાં તમારે અભ્યાસક્રમનું નામ, રેગ્યુલર એક્શનલ, સેમેસ્ટર, મહિનો, વર્ષ, સીટ નંબર, એસપી આઈડી નંબર વગેરે લખવાનું છે. જે વિષયની ઉત્તર વહી જોઈતી હોય તો તેના નામ લખવાનું. એટલે તમારે જે વિષયની આન્સર બુક જોઈતી હોય તેના તમારે નામ લખવાના છે. બાકીની ડિટેલ ભરીને તમારે આ ફોર્મ વીએનએસયુમાં જમા કરાવવાનું છે. ફોર્મ જમા કરાવતી વખતે તમારે 20 રૂપિયા ભરવાના છે. ત્યારબાદ અઠવાડિયા 10 દિવસમાં તમારા ઘરે લેટર આવશે અને એમાં જણાવશે કે તમારે આન્સર બુક છે તો તેના તમારે આટલા રૂપિયા ભરવાના થાય છે. જેટલા રૂપિયા ભરવાના થતા હોય તે તમારે તાત્કાલિક ભરી દેવાના. અંદર સમય બી લખેલો હોય કે અઠવાડિયાની અંદર તમારે લગભગ પૈસા ભરી દેવાના હોય. જેમ એકદમ ઝડપથી એટલે કે એક કે બે દિવસમાં તમારે પૈસા ભરી દેવાના. ત્યારબાદ તમને નિયત કરેલા દિવસે બોલાવશે. લગભગ અઠવાડિયા પછી તમને બોલાવશે તો તે સમયે તમારે જઈને આન્સર બુક લઈ આવવાની છે. આ રીતે એની પ્રોસેસ છે. મતલબ એના માટે આ ફોર્મ છે, એ તમે ડાઉનલોડ કરીને એમાં વિગત ફિલઅપ કરી શકો છો. ને વીએનએસયુમાંથી પણ આ ફોર્મ તમને મળી શકે છે. આ ઉપરાંત અન્ય માહિતી માટેનું ફોર્મ અલગ છે, આરટીઆઈ એપ્લિકેશન ફોર્મ. હવે આ અલગ પ્રકારની માહિતી છે. જે અગાઉ ચાલતો હતો તે એવો ફોર્મ છે, આરટીઆઈ અધર ઇન્ફોર્મેશન ફોર્મ ઇન ગુજરાતી. જે કોમન એપ્લિકેશન ફોર્મ છે તે આપણે આ ફોર્મનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે આન્સર બુક જોઈએ છે. તો આન્સર બુક માટે આ ફોર્મનો ઉપયોગ આપણે કરવાનો નથી, રાઈટ? એટલે સ્પષ્ટ લખેલું છે તમારે એ ફોર્મનો ઉપયોગ કરવાનો છે, આરટીઆઈ એપ્લિકેશન ફોર્મ ફોર આન્સર બુક. એને ક્લિક કરીને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવીને તમે જઈ શકો. એટલે એક તો 20 રૂપિયા તમારે અરજીની સાથે આપવાના છે, પ્લસ અઠવાડિયા 10 દિવસ પછી તમારા ઘરે લેટર આવે અને એમાં જે રકમ જણાવેલી હોય તે રકમ તમારે ભરવાની હોય. લગભગ એક પેજીસ એક પેજના તમારે 2 રૂપિયા જેવા ભરવાના થતા હોય છે. એ ધારો કે તમારે 20 પાના થતા હોય તો લગભગ 40 રૂપિયા તમારે ભરવાના થતા હોય છે. બીજી વિગત આપણે જોઈએ. રીએસેસમેન્ટ અને રીચેકિંગ કર્યા પછી એનો આન્સર આપણે જોવો હોય કે આપણે પાસ થયા, ફેલ થયા, રીએસેસમેન્ટ કર્યા પછી એનો ખરેખર શું થયું, ખરેખર આપણા માર્ક બદલાયા છે કે નથી બદલાયા, આપણે પાસ થયા છે કે નથી થયા, તો તે જોવા કેવી રીતે, તો તે આપણે અહીંયા જોઈશું. સૌ પ્રથમ આ જે એક્ઝામિનેશન છે એને તમે ક્લિક કરો. વીએનએસયુની વેબસાઇટ ઉપર જાઓ. વેબસાઇટ ઉપર એક્ઝામિનેશન છે તેને ક્લિક કરો. એટલે તમને રિઝલ્ટ નોટિફિકેશન દેખાશે. ઇવન નીચે આરએઆરસી નોટિફિકેશન, બેમાંથી કોઈ પણ તમે ક્લિક કરો. ચાલો આરએઆરસી નોટિફિકેશન આપણે ક્લિક કરીએ. આરએઆરસી નોટિફિકેશન અહીંયા તમને દેખાશે 17/6/22. આજે 20/6/22 છે. 17/6/22
થર્ડ યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 6 ઓનલાઇન એપ્રિલ 2022 એનો નોટિફિકેશન આપેલું છે, ડાઉનલોડ પીડીએફ, એને આપણે ક્લિક કરીએ. એમાં તમે જોઈ શકો છો જે લખેલું છે તે, એ લોકોના માર્ક સુધરેલા હોય, જે કોઈ વિદ્યાર્થી પાસ થયેલા હોય તે. મોડિફાઈડ એન્ડ ડિક્લેર્ડ આફ્ટર રીચેકિંગ એન્ડ રીએસેસમેન્ટ ફેલ ટુ સેકન્ડ ક્લાસ. આ વિદ્યાર્થી પહેલા ફેલ હતો, હવે સેકન્ડ ક્લાસ પર આવી ગયો. ધેર ઇઝ ચેન્જ ઇન માર્ક્સ બટ નો ચેન્જ ઇન રિઝલ્ટ. માર્ક્સમાં ચેન્જ છે પણ રિઝલ્ટમાં ચેન્જ નથી. બરાબર છે. ફર્સ્ટ યર એમબીબીએસ ફર્સ્ટ યર એમબીબીએસ એ લોકોનું ડિક્લેર થયું છે, તેમાં જોઈ શકો છો ફેલ ટુ પાસ ક્લાસ. ધેર ઇઝ ચેન્જ ઇન માર્ક્સ બટ નો ચેન્જ ઇન રિઝલ્ટ. થર્ડ યર બીબીએ સેમેસ્ટર 6 ઓફલાઈન રીચેકિંગ રીએસેસમેન્ટ ફેલ ટુ સેકન્ડ ક્લાસ. ધેર ઇઝ ચેન્જ ઇન માર્ક્સ બટ નો ચેન્જ ઇન રિઝલ્ટ. રાઈટ, એટલે આ રીતનું તમે જાણી શકશો કે તમારા માર્ક્સ સુધરેલા છે કે નથી સુધરેલા. અને સુધરેલા હોય તો તમે પછી તમારી કોલેજ યુનિવર્સિટીનો સંપર્ક કરીને એ રીતે એમાં સુધારો કરાવી શકો છો. બરાબર, એટલે જો ખરેખર તમારું પાસ હોય તો તમારે કોલેજ યુનિવર્સિટીનો સંપર્ક કરીને સુધારવાનો છે. આરટીઆઈ રીએસેસમેન્ટ રીચેકિંગ એમાં શું તફાવત છે તે મેં અગાઉના વિડીયોમાં પણ કહેલું હતું. એ વિડીયો જો તમે ન જોયો હોય તો અચૂક જોજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ હું મૂકી દઉં છું, તે તમે ખાસ જોજો. એમાંથી પણ તમને ઘણું જાણવા મળશે. આ લેટેસ્ટ વિડીયો છે, આમાં થોડું એડવાન્સ છે. તે વખતે જે રીતનો ઓપ્શન નંબર અવેલેબલ હતા વેબસાઇટ ઉપર તો તે રીતનો છે. આરટીઆઈ રીએસેસમેન્ટ રીચેકિંગમાં શું તફાવત છે એ મેઇન તો અગાઉના વિડીયોમાં એકદમ ડિટેલમાં જણાવેલું જ હતું. તેમ છતાં ખાલી ઉપર છેલ્લો ખ્યાલ આપી દઉં તો આરટીઆઈમાં તમને તમારી આન્સર બુક છે તેની નકલ મળશે, ઝેરોક્સ મળશે. તેના પરથી તમે જાણી શકશો કે તમારા જે લખાયેલા પ્રશ્નોના જવાબો છે તે કેવી રીતે ચેક થયે છે, કેટલા માર્ક મળ્યા છે, કોઈ ચેક કર્યા વગરનો રહી ગયો છે વગેરે તમે જાણી શકો છો. રીચેકિંગમાં તમને જે તમારી સપ્લિમેન્ટરી હોય છે તો તેના ઉપરના જે માર્ક્સ હોય તેનો સરવાળો કરીને ચેક કરવામાં આવશે કે ખરેખર ટોટલમાં કોઈ મિસ્ટેક છે. ઉપર છેલ્લું તમારું બધું ચેક કરવામાં આવશે. મેડમ, આખી સપ્લિમેન્ટરી ચેક કરવામાં આવશે નહીં. રાઈટ, જે માર્ક અપાયેલો હોય તે ટોટલમાં લખવાના રહી ગયા હોય અથવા ટોટલ કરવામાં કોઈ મિસ્ટેક હોય તો તે ચેક કરવામાં આવશે, પરંતુ આખી સપ્લિમેન્ટરી નવેસરથી ચેક કરવામાં આવશે નહીં. બરાબર, એટલે રીચેકિંગમાં સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવશે નહીં, પરંતુ રીએસેસમેન્ટમાં આખી સપ્લિમેન્ટરી નવા પ્રોફેસર દ્વારા ફરીથી ચેક કરવામાં આવશે. રાઈટ, તો એક એમાં એડવાન્ટેજ ગણાય. ને રીએસેસમેન્ટનો લાભ આ લાસ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મળે છે હાલમાં. તો જે કોઈને પણ આવી રીતે એટીકેટી આવી હોય અને એ લોકો રીચેકિંગ કે રીએસેસમેન્ટ કરવા માંગતા હોય તો મારે એવી ભલામણ છે કે રીચેકિંગ કરતાં રીએસેસમેન્ટ કરાવો તો ફરીથી તમારી સપ્લિમેન્ટરીનું મૂલ્યાંકન થાય, તો એ વધુ યોગ્ય ગણાય. તેમ છતાં પેલો અગાઉનો વિડીયો છે તે અચૂક જોજો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. ઓકે,